આજે બપોરે બનાસ નદીમાં અચાનક વધુ પાણી છોડાયું હોવાના અહેવાલોના પગલે લોકો નદીના તટ તરફ દોડી જતા કોઈ પણ જાતની અપ્રિય ઘટના નિવારવા પોલીસ તંત્રને ભારે મથામણ કરવાની ફરજ પડી હતી. ગુરુવારે રાત્રે રાજસ્થાનના માઉન્ટ આબુમાં થયેલા 160 મિલીમીટર વરસાદને પગલે ઉપરવાસમાં બનાસ નદીમાં પાણીનું જોર વધ્યું છે અને આજે આ પાણી સવારના 10 વાગ્યા બાદ બનાસ નદીમાં આવવાની શરૂઆત થતાં ડેમના સત્તાધીશો તાત્કાલિક એલર્ટ બની ગયા હતા અને ડેમમાં સતત થઈ રહેલા પાણીના વધારાની આવકને લઈ જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી, જેથી જિલ્લા કલેક્ટર દ્વારા આજે સવારના 11 વાગે ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પગલે ડેમના સત્તાધીશો દ્વારા તાત્કાલિક અસરથી દાંતીવાડા ડેમના 6 દરવાજા 4.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. દાંતીવાડા ડેમમાં 6 દરવાજામાંથી 25,000 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ડેમ સાઇટ પર અદ્ભુત નજારો સર્જાયો હતો અને દાંતીવાડા ડેમ પર ધોધ જેવો નજારો સર્જાયો હતો. ડેમમાંથી આટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા અમારી ટીમ પણ ડીસા નજીકથી પસાર થતી બનાસ નદી પર પહોંચી ગઈ હતી અને બનાસ નદીના બ્રિજ નીચે પાણીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારા પર સતત નજર રાખી રહ્યા હતા. બપોરના 1 વાગ્યા બાદ ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના જળસ્તરમાં સતત વધારો થવા માંડ્યો હતો અને બનાસ નદી પર તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજની કામગીરીના માલ સામાનને પણ તાત્કાલિક અસેરથી ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ડેમમાંથી પાણીનો જથ્થો મોટા પ્રમાણમાં છોડવામાં આવતા ડીસા નજીક બનાસ નદીના પુલ નજીક નદીના પટમાં લગભગ 60 ફૂટ કરતાં પણ વધારે પાણી પ્રસરી ગયું હતું. ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના જળસ્તર વધવાની શક્યતાને પગલે ડીસા તાલુકા પોલીસ પણ તાત્કાલિક ડીસા નજીક બનાસ નદી પર પહોંચી ગઈ હતી અને બનાસ નદીમાં જોખમી રીતે ફરી રહેલા લોકો તેમજ પાણીમાં નહાવા ગયેલા લોકોને તાત્કાલિક અસરથી બહાર નીકળવાની તજવીજ હાથ ધરી હતી. ડીસા તાલુકા પોલીસના આખોલ બીટના જમાદાર દિનેશભાઈ પરમાર નદી કાંઠે પહોંચીને નદીના પટમાંથી લોકોને દૂર કર્યા હતા, તો બીજી તરફ ડેમમાંથી પાણી છોડ્યું હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા બનાસ નદી ખાતે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. ત્યારે બનાસ નદી પર આવી રહેલા લોકોને દૂર કર્યા હતા. ડીસા તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી સરાહનીય કામગીરી હતી, ત્યારે ડીસા તાલુકા પોલીસ જમાદાર દિનેશભાઈ પરમારે લોકોને પણ નદીમાં પાણીની આવકમાં સતત વધારો થતો હોવાથી પાણીથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. દાંતીવાડા ડેમની ઉપરલી સાઈડમાં આબુ રોડ પર વરસાદ પડવાથી દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી નદીના બંને કાંઠા ઉપર પાણીનો સ્તર વધવાનો છે. એટલે રાણપુર છે, 3 રાણપુર છે, વાસડા છે, ભડતનો કિનારો છે, પછી પટેલવાડીનો કિનારો છે, કુપાટ, માલગઢ, આ તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે પાણી વધવાનું છે, જેથી કોઈ નદીની અંદર કોઈ જાવ નહીં, નાહો મત, અને કોઈ નદીની અંદર જોવા જવાનાથી તમારે કોઈ બેદરકારીથી જો અંદર પડશો તો નદીના પાણીમાં ખેંચાઈ જશો. જેથી કરી મારી અપીલ છે ડીસા રૂરલ પોલીસ તરીકેની કે તમામ સાવચેતીના પગલે રૂપે રહો અને સલામતી જગ્યા ઉપર રહો. પોલીસ દ્વારા તમામ જે ભડત બીટ છે, તો ભડત ઓપીના, પછી પટેલવાડી છે તો બીટ નંબર 2, બીટ નંબર 1, પછી માલગઢ, જૂના ડીસા જમાદાર, એમ તમામ કિનારા ઉપર પોલીસ મૂકવામાં આવી છે અને સાવચેતી પોલીસ બધાને અપીલ કરે છે અને બધાને કિનારા ઉપરથી ઉપર ખસેડે છે. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાણીની આવકમાં બપોરથી વધારો થવા માંડ્યો હતો અને નદીના બેટમાં ખૂબ જ ઝડપથી પાણીનું લેવલ વધી રહ્યું હતું અને જોતજોતામાં પાણીનો વિસ્તાર લગભગ 60 ફૂટ જેટલો પહોળાઈ ગયો હતો. ડેમમાંથી છોડવામાં આવેલું પાણી કેટલી ઝડપથી ડીસા નજીક બનાસ નદીમાં કેટલી ઝડપથી પસરી ગયું હતું તે જુઓ. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ રહી છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે બપોરના 11 વાગ્યા બાદ
દાંતીવાડા ડેમમાંથી 25,000 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે તે પાણી નદીના પટમાં વહેવામાં આવી રહ્યું છે અને પાણીનો જે નિકાલ કરવામાં આવ્યો છે તે મોટી માત્રામાં હોવાથી નદી કાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારે આપણી ટીમ પહોંચી છે ડીસા ખાતે આવેલી બનાસ નદી ખાતે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં પાણી જોવા માટે આવી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકા પોલીસ નદી કાંઠે પહોંચી છે અને જે નદી કાંઠે જે લોકો સહેલાણીઓ નદી નિહાળવા આવી રહ્યા છે તેમને સલામતીના ભાગરૂપે નદીના વહેણથી દૂર ખસેડવા માટેની તજવીજ કરી રહી છે. લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે નદી જે રીતે પાણી વધી રહ્યું છે તેથી નદી કિનારે લોકો ન જાય અને લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે જે રીતે લોકો અત્યારે નદીમાં નાહવા પડી રહ્યા છે તે નાહવા ન જાય અને સલામત રહે તે માટેની પણ પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે. અત્યારે જે રીતે બનાસ નદીની અંદર વહેણ ધીરે ધીરે વધી રહ્યું છે તે જોતાં અત્યારે આગામી સમયની અંદર એટલે કે 1 થી 2 કલાકની અંદર બનાસ નદીની અંદર જે દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તે પાણીનો વહેણ 25,000 ક્યુસેક જેટલો છે તે તમામે તમામ જથ્થો ડીસા સુધી પહોંચી જશે અને ડીસા પહોંચ્યા બાદ તે ડીસા નદી અંદર જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તે પ્રવાહમાં ધરખમ વધારો જોવા મળશે, જેને લઈ સલામતીના ભાગરૂપે અત્યારે પોલીસ દ્વારા નદી કાંઠે જે લોકો સહેલાણીઓ આવી રહ્યા છે તેમને હટાવવામાં આવી રહ્યા છે. થોડીક વાર પહેલાં જ આપણે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે 5 મિનિટ પહેલાં આ જે પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે તે પ્રવાહ પર માત્ર માટી હતી અને અત્યારે 5 થી 10 મિનિટની અંદર ત્યાં ધસમસતો પાણીનો પ્રવાહ આવી ચૂક્યો છે. તો બીજી તરફ વાત કરીએ તો તમને હું કેમેરામેનને કહીશ કે એક સ્થળ બતાવશે કે જ્યાં અત્યારે માત્ર 2 શ્વાન ફરી રહ્યા છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો સહેલાણીઓ ઊભા હતા, કેટલાક લોકો નાહવા જતા હતા પરંતુ ડીસા તાલુકા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી તમામે તમામ લોકોને સમજાવટ કરી અને કિનારાથી દૂર કરવામાં આવ્યા છે અને અત્યારે નદીના બંને કિનારાઓને સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે અને અહીં લોકોની અવર જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે હવે ટૂંક સમયની અંદર જે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છે તેમાંથી પાણી છોડવામાં આવ્યું છે તે પાણીનો ધસમસતો પ્રવાહ ડીસા પણ પહોંચી શકે છે, ત્યારે લોકોને પણ આ પાણીના પ્રવાહને લઈ ગભરાવાના બદલે સલામત રહેવા માટે અને સાવચેતી રાખવાની સૂચના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે કે જેથી કોઈ મોટી હોનારત ન સર્જાય. કેમેરામેન ચેતન શ્રીમાળી સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.